जामनगर में मेघराजा की धमाकेदार एंट्री थी चुकी है। जामजोधपुर मार्केटयार्ड में 400 गुणी मगफड़ी तणाई है। मार्केटयार्ड की बेदरकारी थी मोटू नुकसान थयु। जामजोधपुर में धोधमार वरसाद वरसी रह्यो छे त्यारे मार्केटयार्ड में 400 गुणी मगफड़ी जे छे ते बहार राखवामां आवी हती। पाणी भराई जवाने कारणे आ मगफड़ी तणाई चूकी छे अने मगफड़ी मार्केटयार्डनी बेदरकारी थी तणाई होवानुं सामे आव्युं छे, जेने कारणे मोटू नुकसान थयुं छे। जामजोधपुर में भारे वरसाद वरसी रह्यो छे अने तेना पगले अहीं 400 गुणी मगफड़ी जे छे ते तणावानी घटना सामे आवी। दृश्य में साफ साफ देखाई रहूं छे कि 400 गुणी मगफड़ी जे गुणी मगफड़ी राखवामां आवी हती तेनुं ध्यान न राखवामां आव्युं अने वरसादमां ते तणाई गई। आगे वधु माहिती संवाददाता किंजल कारसरिया आपी रह्या छे। किंजल, तस्वीरों आम तो बधुं ज कही रही छे, परंतु मार्केटयार्डनी बेदरकारीथी 400 गुणी मगफड़ीनुं नुकसान थयुं छे, जाणवा मांगीशुं के आखरे शुं हती आ घटना। जामजोधपुर पंथकनी आ घटना छे। जामजोधपुर मार्केटिंग यार्ड में 400 गुणी मगफड़ी जे राखवामां आवी हती आ मगफड़ी छे आजे तणाई जवा पामी छे। जे प्रकारे छेल्ला बे दिवसनी अंदर जामजोधपुर पंथकमां 1.5 इंच आसपासनो जे वरसाद खाबक्यो छे, आ वरसादने लईने ठेर ठेर पाणी छे ते पाणी भराई आव्या छे। खास करीने मार्केटिंग यार्डमां जे मगफड़ी राखवामां आवी हती 400 गुणी जेटली मगफड़ी छे ए पाणीमां વહીને જતી છે તે જોવા મળી રહી છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જે પ્રકારે માર્કેટિંગ યાર્ડની ઘોર બેદરકારી કહેવાય, કારણ કે જે પ્રકારે ચોમાસું બેસવાનું હતું તેની અગાઉથી જ આગોતરું આયોજન કરી લેવાનું હોય છે, પરંતુ કોઈ પણ જાતની આયોજનના અભાવે આ મગફળી છે તે તણાણી છે તેવું ચોક્કસ સામે આવી રહ્યું છે। ખેડૂતોની જે મહા મહેનતે જે પકાવેલી મગફળી હતી, આ મગફળીનો જે પાક છે તે પાક જણસી વેચવા માટે લાવવામાં આવી હતી, પરંતુ જે જણસી ખુલ્લેઆમ પડી હતી આ જણસી પાણીમાં તળાતી છે તે જોવામાં આવી રહી છે। જે પ્રકારના દ્રશ્યો છે તે દ્રશ્યો જ બધું કહી જાય છે, જે પ્રકારે આપે કહ્યું તે મુજબના દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે, પરંતુ જે પ્રકારની જે ઘટના સામે આવી છે, કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ આ જિલ્લામાંથી જે પ્રકારે પોતાનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે કૃષિ મંત્રીના હોમ ટાઉન ગણાય એ જ જિલ્લામાં આ પ્રકારની ઘટના સામે આવી છે। જામજોધપુર પંથકના જે માર્કેટિંગ યાર્ડના સત્તાવાળાઓ છે તેના સામે શું પગલાં લેવાશે તે પણ જોવું રહ્યું, કારણ કે ખેડૂતોની જે મહામૂલી મગફળી છે તે મગફળીનો પાક છે તે પાણીમાં વહી જઈ રહ્યો છે। ચોમાસાના પ્રારંભે જ આ પ્રકારની પરિસ્થિતિ થાય છે તો આવનારા સમયમાં શું થશે, કારણ કે ગત ચોમાસે પણ જે પ્રકારે જામનગર જિલ્લામાં અંડરાધાર મેઘો મંડાણો હતો અને જે પ્રકારની તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે આ તો સ્ટાર્ટઅપ જ છે અને સ્ટાર્ટિંગ જે વરસાદની એન્ટ્રી છે ત્યારે જ આ પ્રકારની 400 ગુણી મગફળી જે માર્કેટિંગ યાર્ડમાં વહી જાય તે કોઈ પણ કાળે ચલાવી ન લેવાય અને તેના ઉપર ચોક્કસ પગલાં લેવા જોઈએ તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે। જણા જી બિલકુલ, આભાર કિંજલ। તો આ તરફ જામનગર શહેરમાં વરસાદનું આગમન થયું છે ત્યારે ભરબપોરે જામનગર શહેરમાં વરસાદે પધરામણી કરી હતી। જામનગર શહેર ઉપરાંત જોડિયા પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો હતો। અહીં પણ વરસાદે પધરામણી કરતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જામનગરના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે આગમન કર્યું હતું તો જામનગર શહેર ઉપરાંત જોડિયા પંથકમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। અહીં અવિરત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોએ ગરમીથી આખરે રાહત અનુભવી છે। જામનગર જિલ્લામાં સર્વત્ર મેઘમહેર છે તે જોવા મળી રહી છે। આજ બપોર બાદ જામનગર શહેરમાં પણ વરસાદની ઇનિંગ છે તે શરૂ થઈ ચૂકી છે। જામનગર જિલ્લાના જોડિયા પંથક ઉપરાંત જામજોધપુર પંથકમાં પણ વરસાદે વરસવાનું શરૂ કર્યું છે। શહેરમાં જે પ્રકાર આપ જોઈ રહ્યા છો, વરસાદને લઈને અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યા છે। હાલ લોકો છે તે લોકો વરસાદને લઈને ખુશ જોવા મળી રહ્યા છે। જે પ્રકારે રસ્તા ઉપર આપ જોઈ રહ્યા છો, રસ્તામાં પણ જે લોકો છે તે લોકો હાલ વરસાદની મોજ માણી રહ્યા છે, પરંતુ જે પ્રકારે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સૌરાષ્ટ્રમાં જે જામ્યો છે ત્યારે જામનગરમાં પણ વરસાદની ઇનિંગ છે તે શરૂ થઈ ચૂકી છે। જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં જોડિયા ઉપરાંત જામજોધપુર પંથકમાં પણ જે પ્રકારે વરસાદની તોફાની ઇનિંગ શરૂ થઈ છે ત્યારે જામજોધપુર માર્કેટિંગ યાર્ડના જે દ્રશ્યો જે સામે આવ્યા છે તેમાં મગફળી તણાતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। જામનગર શહેરમાં પણ જે પ્રકારે તોફાની વરસાદની જે ઇનિંગ છે તે અગાઉ જોવા મળી હતી ત્યારે આજે વરસાદની ઇનિંગ શરૂ થઈ છે ત્યારે જામનગરીઓમાં પણ ખુશીનું મોજું ચોક્કસ જોવા મળી રહ્યું છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।
तो आ तरफ अंबाजी पंथक में सतत बीजा दिवसे वरसाद वरस्यो। बजारों में वरसाद ने कारण पानी भरायो हतु। गाजवीज साथ अहीं वरसाद की शुरुआत थी। शक्ति द्वार आग तोतिंग पीपड़ा वृक्ष धराशाय थयु। झाड़ पड़ता एक कार पण दटाई हती। कार पार्क करेली हती अने जेना कारणे जानहानि टळी हती। बे कार दबाई हती, एक कार ने काढ़ी लेवाई हती। પૂર્વક રાહ જોવાથી ત્યાં અંબાજીમાં સતત આજે બીજા દિવસે પણ વરસાદની હેલી વરસી રહી છે। અંબાજીમાં આજે છે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે। ચોક્કસ પણ આપણે બતાવવા માંગ્યું અંબાજી પંથકમાં જે છે સારો એવો વરસાદ આજે અંબાજીમાં પડવા માંગ્યો છે। અંબાજીના બજારોમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરેલા જોવા મળ્યા હતા। અંબાજી પંથકમાં રસ્તાઓ જે છે એ રસ્તાઓ પણ કેટલાક છે એ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતા। આજે જે વરસાદ જે છે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે તે જોતાં ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેતીલાયક આમ કે વરસાદ જે પડ્યો છે તેને લઈને હવે ખેડૂતો પણ એમ ખેતરમાં અને ખેતી કામગીરીમાં જોતરા તેવું લાગી રહ્યું છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો આ તરફ રાજકોટના પરડરી પંથકમાં